હેલો ચિલ્ડ્રન આજે આપણે ટેક્સબુકમાં વા વાતચીત કરીશું મેં ગઈ વખતે તમને વાંદરા વિશે વાર્તા કહી હતી વાંદરાનું નામ ખટખટ હતું તો ચાલો આપણે અહીંયા વાતચીત કરીશું કે વાંદરાનું નામ શું હતું તો વાંદરાનું નામ ખટખટ હતું વાંદરાની ચિંતા કોણ કરતું હતું તો વાંદરાની ચિંતા સુગરી કરતી હતી ચટપટ સુઘરી વાંદરાની સી ચિંતા કરતી હતી ચટપટ સુઘરી વાંદરાની ચિંતા વરસાદમાં ઠંડીમાં ઉનાળામાં એ લોકો હેરાન થતા હતા એ ચિંતા કરતી હતી ઘર વગર વાંદરાને કંઈ કંઈ મુશ્કેલી પડે છે તો ગરમીમાં વરસાદમાં બહાર બેસવું પડે ગરમીમાં તડકો લાગે ગરમી લાગે હે ને શિયાળામાં ઠંડી લાગે તો આ બધી મુશ્કેલી પડતી હતી ઠંડીથી બચવા શિયાળામાં વાંદરાઓએ શું કર્યું તો તમને ખબર છે ઠંડીથી બચવા શિયાળામાં વાંદરાઓએ શું કર્યું તો કે પૂંછડી ઉપર કરીને બેઠા હતા હે ને શિયાળામાં એ લોકો તાપણી કરતા હતા શું કરતા હતા તાપણી કરતા હતા મરચાં ભેગા કરીને તાપણી કરતા હતા અને ચોમાસામાં પૂંછડી ઊંચી કરીને મિનાર બનાવી હતી હે ને તો ગરમીથી બચવા ઉનાળામાં વાંદરાએ શું કર્યું હતું ગરમીથી બચવા માટે વાંદરાએ શું કર્યું હતું ઝાયડના છાયડામાં બેઠા હતા હે ને સાતમું ખટખટ અને તેના દોસ્તોના ચોમાસામાં સા હાલ હતા એ લોકો પાણીથી પરેશાન થઈ રહ્યા હતા વરસાદથી હે ને વાંદરાએ જે કર્યું તે બરાબર હતું તમે વાંદરાને શું ઉપાય બતાવશો તો વાંદરાએ જે કર્યું એ બરાબર હતું પણ સુગ્રીની વાત સાંભળવી જોઈએ આ નાનકી મને સલાહ આપવા નીકળી છે અહીં નાનકી એટલે કોણ સુગ્રી

નીચે આપણને કહ્યું છે કે અભિનય કરો તમે વાંદરાભાઈ છો ઠંડી ગરમી વરસાદથી બચવા શું કરશો વાંદરાની જેમ કરવાનું છે ને તમે સુગરી છો તો વાંદરાને શી સલાહ આપશો એવી રીતે વાર્તાની જેમ આપણે અભિનય કરવાનો છે હવે જુઓ નીચે લખો તો નીચે આપેલ પશુ પંખીઓ માટે કૌશમાંથી મનગમતા નામ લખવાના છે તો અહીંયા આપણે કૌશમાં નામ આપ્યા છે હે ને તો કયા કયા નામ છે માયરી કબીરા રીમી જીમી આબા સિમરન માણકી ઈરિકા આહેર એરિબા દડબડ બગબક મેનકા સેજાન કાદરસ હે ને તો આપણે જો હું તમને સમજાવું એક એક્ઝામ્પલ કે અહીંયા વાઘનું ચિત્ર છે સિંહનું તો તમે અહીંયા જો અહીંયા આપણે શું લખીશું જીમી લખીશું હે ને એવી રીતે તમારે અહીંયા નામ લખવાના છે બરાબર તો હવે જુઓ બાળકો નીચેના ચિત્રો ઓળખાવો તો અહીંયા ચિત્રો તમારે ઓળખવાના છે હે ને તો જો અહીંયા વંદો પછી ચકલી બિલાડી પોસ્ટમેન બોટલ હે ને રાખડી એવા તમને ચિત્રો આપ્યા છે પાણીનો ઘડો હે ને હવે જુઓ ચિત્રોની ઓળખ બાદ નીચેના નમૂના મુજબ તે માટેના અક્ષરો શોધીને પહેલાં ખાનામાં લખવાના છે તો અક્ષરોથી બનતો શબ્દ બાજુના ખાનામાં લખો તો અહીંયા આપણને જો વચ્ચે શબ્દો આપ્યા છે તમને આપ દેખાય છે ને અહીંયા જો વચ્ચે શબ્દો આપ્યા છે એમાંથી જે શબ્દ બને છે આપણે લખવાના છે તો અહીંયા બે બે શબ્દ બને છે અહીંયા વચ્ચે જે શબ્દ આપ્યા છે ને એમાં બે બે શબ્દ બને છે તો જો મા માખી હે ને પછી બીજો શબ્દ બને છે વરસાદ બરાબર હવે બીજા નંબરમાં જુઓ તો ચકલી અને સારસ ત્રીજો નંબર બિલાડી માસી ચોથો નંબરમાં કબાટ પીલડી પાટલી માણી કવર ટપાલી બજાર રાખડી ખીલી અને દિવાલ આવા શબ્દો બને છે હે ને હવે જુઓ ત્રણ વાર આંગળી ફેરવો અહીંયા આપણને પહેલો અક્ષર આપ્યો છે લ લકોટાનો લ બીજો અક્ષર છે ટ ટપાલીનો ટ ત્રીજો અક્ષર છે ચ ચકલીનો ચ અને ચોથો અક્ષર કયો છે ખ ખટારાનો ખ હે ને હવે જુઓ અહીંયા જુઓ અને લખો તો અહીંયા તમારે જે પ્રમાણે લખેલું છે એ જ પ્રમાણે તમારે અહીંયા પાના પર લખવાનું છે તો લ ટ ચ ખ અને બે માત્રા અય અને બે માત્રા અને એક માત્ર એ હે ને જે તમે આગળના ધોરણમાં ભણી ગયા હશો બરાબર તો હવે આપણે જોઈશું અહીંયા આપણને જુઓ વાંચો અને લખો એમ કહ્યું છે તો અહીંયા આપણને ચિત્ર આપ્યા છે તો જુઓ અહીંયા તમને પૈસાનું ચિત્ર આપ્યું છે બીજું ચિત્ર સૈનિકનું આપ્યું છે અને ત્રીજું ચિત્ર પપૈયાનું આપ્યું છે હે ને તો આપણે આ ખાનામાં લખીશું પૈસા સૈનિક પપૈયું હે ને હવે જુઓ નીચે આપણને કહ્યું છે વાંચો અને લખો તો અહીંયા આપણે વાક્ય વાંચીશું અને લખીશું બરાબર તો અહીંયા આપણે પહેલા વાક્ય વાંચીશું જૈવિક કેરમ રમે છે જૈવિક કેરમ રમે છે બીજું વાક્ય છે ઐરાવત પાણી પીએ છે ઐરાવત પાણી પીએ છે જૈમિનીએ રાખડી ખરીદી તો આપણે આ ખાનામાં લખીશું જોઈને કે જૈમિનીએ રાખડી ખરીદી આપણે દૈનિક ચાર લીટર પાણી પીએ છીએ હે ને આપણે દૈનિક ચાર લીટર પાણી પીએ છીએ કૈરવીને સૈનિક તરીકે સારા એવા પૈસા મળે છે અને કૈરવીને સૈનિક તરીકે સારા એવા પૈસા મળે છે હવે જુઓ હું તમને એમ કહું છું કે આ વાક્યોમાં બે માત્ર અક્ષર વધારે આપ્યા છે હે ને આ જે વાક્યો છે એમાં બે માત્ર અક્ષર આપ્યા છે કે જેમ કે જ ને બે માત્ર જય હે ને અને બે માત્ર અય દને બે માત્ર દહી હે ને સને બે માત્ર સય તો આજે વાક્યો આપણે લખ્યા ને પને બે માત્ર પૈ તો બે માત્રવાળા અક્ષરથી વાક્યો આપણને આપ્યા છે હે ને તો આ વાક્યો તમારે જોઈને સારા અક્ષરે લખવાના એ બાય ચિલ્ડ્રન